નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના 633 પોલિયો બૂથો પર 1,02,991 બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તારીખ 23 જૂન પોલિયો રવિવારથી તારીખ 25 જૂન એમ 3 દિવસો દરમિયાન 0-5 સુધીના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. નાનકડા પગલાં ભવિષ્યની દિશામાં આંગણવાડી પ્રવેશ માટે ગ્રામ બેઠક. વિદ્યા પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત ચેતના સંસ્થા અમદાવાદ, LNT પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર, નાયક ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ICDS વિભાગ નવસારી ગણદેવી ઘટક 1માં સહભાગીતા સંકલન સાથે ગણદેવી તાલુકાના 11 ગામમાં અને ચીખલી તાલુકાના નોગામા ગામમાં તારીખ 13 જૂનથી સાંજના સમયમાં ગ્રામ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના BR ફાર્મના AC હોલમાં શપથ ગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો. રોટેરિયન હિતેશભાઈ શાહ પ્રેસિડેન્ટ તરીકે હોદ્દાના શપથ લીધા, તેમજ ઓનર રી સેક્રેટરી તરીકે રોટેરિયન ધવલ ચોકસીએ હોદ્દાના શપથ લીધા હતા. મુખ્ય અતિથિ ડોક્ટર પરેશ જોશી રોટેરિયન તેમજ ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે રોટેરિયન તુષાર શાહ, સમગ્ર ટીમ તેમજ નવા સભ્યોના સોગંદવિધિ કરાવ્યા હતા. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. નવસારી જિલ્લામાં 21,736 ખેડૂતોએ અપનાવી છે પ્રાકૃતિક ખેતીની મુહિમ. વર્ષ 2022-23માં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર 4,764 એકર હતો, જે વધીને વર્ષ 2023-24માં 7,470 એકર થયો છે, જે નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સફળતાની ગાથા રજૂ કરે છે. પ્રાકૃતિક ખેતી થકી ફક્ત 1 વર્ષમાં જમીનને તંદુરસ્ત બનાવી શકાય છે. 6 વીઘા જમીનમાં છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી નવસારી જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બનતા ખેડૂત મુકેશભાઈ નાયકને રાજ્યપાલના હસ્તે મળ્યું છે બહુમાન. શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ગણદેવી દ્વારા આજરોજ અંભેટા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને 1000 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. ST ને ચોમાસામાં દોડવા લાયક બનાવો. ખેરગામ ખાતે 23 જૂન સુધીમાં 101 મિલીમીટર વરસાદ નોંધાયો છે. હવે ચોમાસુ બેસવાની તૈયારીમાં છે અને ત્યારે જાહેર મુસાફરોની હેરફેર કરતા ST તંત્રએ પણ જરૂરી પગલાં ભરવા પડશે અને મુસાફરોને ગળતી બસ કે કાચ વગરની બસ કે ડ્રાઈવરને વાઇપર વગરની બસ હોય તો હાંકવામાં અને મુસાફરોને પ્રવાસ કરવામાં ભારે તકલીફ પડે છે. વાઇપર ચાલતું ન હોય, વધુ વરસાદ પડે ત્યારે કાચમાંથી હાંકનારને સ્પષ્ટ દેખાતું નથી અને બસ ચલાવવામાં મુશ્કેલી પડે છે, જેથી જેમાં વાઇપર બરાબર કામ ન કરતું હોય તેમાં ડ્રાઈવર કંડક્ટર બટાકા રાખે છે અને બટાકાને કાપીને તેને કાચ ઉપર ઘસી વરસાદી પાણી જામે નહીં તેવું કરીને સાવચેતીથી બસ હાંકે છે. સલામતી માટે નિગમ જરૂરી કાર્યવાહી કરે તેવું પ્રવાસી જનતા ઈચ્છે છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વીરાવળના લોકો ભગવાન ભરોસે, કોર્પોરેટરોએ હાથ ખંખેર્યા. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ. RN ગ્રુપ દ્વારા સંત કબીર સાહેબની પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ.
ચીખલી તાલુકાના ગેજ ગામની 9 જેટલી તમામ પ્રાથમિક શાળાઓના બાળકોને શ્રદ્ધા સબુરી સોશિયલ ગ્રુપ દ્વારા 1000 જેટલી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા સબુરી સોશિયલ ગ્રુપ દ્વારા ગેજ ગામની બીડ ફળિયા, ગામતળ, દુકાન ફળિયા, ઝાડી ફળિયા, પહાડ ફળિયા, ખુશાલ ફળિયા, નાના ડુંભરિયા, ભરડા ફળિયા, વાંઝરી ફળિયા સહિતની તમામ 9 જેટલી પ્રાથમિક શાળાઓના 500 જેટલા વિદ્યાર્થીઓને 1000 જેટલી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ 6-8 ધોરણના વિદ્યાર્થીઓને બોલપેન પણ આપવામાં આવી હતી. નવસારીના સાંડકુવા ખાતે એક ટેમ્પો ચાલકે ફોન પર વાત કરતા ટેમ્પો હંકારતી વખતે આગળ જઈ રહેલી બાઇકમાં અકસ્માત સર્જતા રસ્તા વચ્ચે તૂતુ મેમે થઈ હતી. શાળાએ બાળકને મૂકવા જતા પિતાની બાઇક સાથે ટેમ્પોએ અકસ્માત સર્જ્યો હતો, જેને લઈને રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો અને ટ્રાફિક હળવો કર્યો હતો. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 32.5 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 23.4 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 100%, જ્યારે સાંજે 76% રહ્યું હતું. હવાની ગતિ 3.7 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. ઇતને સારે મુખવાસ, યહી સોચ રહે હો ના આપ? રિફ્રેશ કે પાસ હૈ મુખવાસ કી બડી રેન્જ. સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો.